પટેલનો સ્વભાવ છે સહજ પહોરા થવાનો. સાધકે સ્વભાવ રાખવાનો છે મૂક ભાવે મરવાનો, મૂક ભાવે મરવાનો. દરેક વ્યક્તિના જીવનમાં હુંવાટું હોય, ડોર હોય, દમ હોય, દેખાવ હોય, પ્રદર્શન હોય, આપણે સાધક છીએ, બાપાના છીએ. બાપા કેવી રીતે જીવી ગયા એમાં નજર પહોંચાડવાની છે. કેટલું પચન ભવ્ય દિવ્ય સ્વરૂપ, તમે વિચાર કરો. સાકાર બ્રહ્મનો અવતાર જેવા એ પુરુષ વાસનાની સ્કૂલ છેલ્લો ક્લાસ એના ખૂણામાં ખીચડી બનાવે. સ્વામી આનંદ વિહારી સ્વામીનું ઘર, બ્રાહ્મણનું ઘર, તેની પાણી મસાલાને બધું લાવે. વિજ્ઞાન સ્વામી ખખડાવે, હરિભક્તો ગણાય. જય સ્વામિનારાયણ બે શબ્દ બાપાને બી બોલી દેતા, બાપા હસ્યા કરે. એ હસતા હતા, એનું એક જ કારણ હતું, હૃદયની વિશે અદ્ભુત મહિમા હતો. ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં હાસ્ય ગયું નહોતો. ગમે તેવી વિપરીત પરિસ્થિતિ ગુરુ કે બીજા ભક્તો કદાચ ઉપરાશ આપણી ટીકા ચર્ચા સ્વરૂપે બોલે, એના ઠંડકમાં આંચ નહોતી આવી. એની ગરીબાઈમાં રંચ માત્ર ઓટ નહોતો, કદાચ જરાય પ્રદર્શન નહીં. એટલે આપણે આજે આ વાત પકડવાની છે, મૂક ભાવે મરવું. મૂક ભાવે મરવું એટલે આજે વાતને સમજીએ, વર્ષો પછી પણ સમજીએ કે ગુણાતીત જ્ઞાન ગરીબે સિવાય ઠરતું નથી. હુંવાટાથી જીવનાર માણસો માટે આ જ્ઞાન છે જ નહીં.